સેક્ટર પહેલું છે એ ટોટલ બે વિભાગમાં વહેંચાયેલું છે. કેટલા વિભાગમાં? પહેલો વિભાગ એટલે ટૂંકા દાખલા, બીજો વિભાગ એટલે મોટા દાખલા. મોટા દાખલા આ ચેપ્ટરમાંથી પરીક્ષાની અંદર પૂછાતા નથી. મોટા દાખલા છે પૂછાતા નથી, પણ છતાં પણ એ ગણવાના અગત્યના, કારણ કે આની પછીનું ચેપ્ટર છે વાર્ષિક હિસાબ. આની પછીનું ચેપ્ટર છે વાર્ષિક હિસાબ. એ વાર્ષિક હિસાબ ચેપ્ટર માટે મોટા દાખલા અગત્યના છે. જોઈએ આજે આપણે પહેલો વિભાગ. પહેલા વિભાગના દાખલા ગણવા માટે બે અગત્યના સૂત્ર છે. જોઈએ એમાં પહેલું સૂત્ર, મેનેજર અથવા ભાગીદારને કમિશનની ગણતરીના સૂત્ર. કોને કમિશન આપવાનું છે? મેનેજર અથવા ભાગીદાર. તો પહેલો પ્રશ્ન એ થાય કે પેઢી મેનેજરને અથવા ભાગીદારને કમિશન આપે શું કરવા? તો એ આપવાનું એક કારણ, બાકીના ભાગીદારો જે કામ કરતા હોય એની કરતા અન્ય ભાગીદાર થોડું વધારે કામ કરતો હોય, અથવા તો મેનેજરને પ્રોત્સાહન આપવાનું હોય, વધારાનો પગાર આપવાનો હોય, ત્યારે એને નફા ઉપરાંત શું આપવામાં આવે? કમિશન કોણ કોને આપે? પેઢી મેનેજર અથવા ભાગીદાર. કોણ કોને આપે? પેઢી મેનેજર અથવા. તો પેઢી આપે છે તો પેઢી માટે ખર્ચ ગણાય કે આવક ગણાય? પેઢી માટે શું ગણાય? કમિશન પેઢી માટે ગણાશે. એના કેટલા સૂત્ર છે? બે. પહેલું, ભાગીદારને ચોખ્ખા નફાના અમુક ટકા લેખી કમિશન આપવાનું હોય તો. કમિશનનું સૂત્ર શું છે? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો. બોલો સૂત્ર, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો. બીજું સૂત્ર છે, ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર અમુક ટકા લેખી કમિશન આપવાનો હોય એવું કીધેલું હોય તો. બીજું સૂત્ર બોલો શું છે? કમિશન બરાબર. એક સૂત્ર એક છે કે અલગ અલગ? ઉપરના સૂત્રમાં છેદમાં શું છે? સો. અને નીચેના સૂત્રમાં છેદમાં સો કમિશન. ક્યારે પહેલું સૂત્ર લેવાય અને ક્યારે બીજું સૂત્ર લેવાય? ચોખ્ખા નફા પર કીધેલો હોય તો પહેલું, પણ કમિશન બાદ કર્યા પછીના નફા પર કીધું હોય તો. અથવા યાદ રાખવાની બીજી રીત, પહેલું સૂત્ર ક્યારે લેવા? જો રકમની અંદર એક વાર કમિશન હોય તો પહેલું સૂત્ર લેવાનું, અને રકમમાં બે વાર કમિશન હોય તો બીજું સૂત્ર. સમજાણો? બોલો, એક વાર કમિશન હોય તો, બે વાર હોય તો. પહેલું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો. બીજો, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં સો પ્લસ કમિશનનો દર. એક વાર સૂત્ર હોય તો, સોરી, એક વાર કમિશન હોય તો, બે વાર કમિશન હોય તો. પણ આ નિયમમાં એક શું છે? આપણે નિયમ શું બનાવ્યો? એક વાર હોય તો પહેલું, બે વાર હોય તો અપવાદ. એટલે એને આ નિયમ લાગુ પડે. નિયમ શું છે? જો કોઈ એક ભાગીદારના નફા પરથી, જો કોઈ એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય, કોનો નફો મેળવવાનો હોય? ફરજિયાત કયો સૂત્ર? એક વાર હોય તો પહેલું, બે વાર હોય તો પહેલું. એક વાર હોય તો પણ પહેલું, બે વાર હોય. પણ એવું ક્યારે કરવાનું? એક ભાગીદારનો નફો આપેલો હોય અને સમગ્ર પેઢીનો નફો, એની પછી ઉપાડ પર વ્યાજની ગણતરી વખતે મુદ્દત, નંબર ઓફ યર્સ, કેપિટલ N, ચાર અલગ અલગ સૂત્ર છે. પહેલું, ભાગીદાર ઉપાડ ક્યારે કરે? દર મહિનાની, દર મહિનાની, દર મહિનાની અને દર
દર દર મહિનાની શરૂઆતમાં હોય તો પંદર તારીખે અંતિમ મહિનાને અંતિમ બોર્ડે આપણી ચોપડીમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે બોર્ડની પરીક્ષામાં પહેલું અને ત્રીજું આના જ દાખલા પૂછવા. કોના કોના દાખલા પૂછવાના? શરૂઆતમાં અને અંતે બે ને વધારાના લખાવેલા છે. બોર્ડ વાળાનું કઈ નક્કી નહીં, પૂછી પણ ના, એટલા માટે લખાવેલા છે. ચોપડીમાં ઉલ્લેખ છે પહેલું અને ત્રીજું. શરૂઆતમાં હોય તો બોલો કેટલા? પંદર તારીખે અંતે, ત્રણ મહિનાની અંતે. 71 માંથી 6 બાદ કરો, 72 માંથી 6 બાદ કરો, હવે બાદ નહીં કરવાનું. 71, 72, 66, 18 બોલો. 71, 72, 66, 18 શરૂઆતમાં, 15 તારીખે અંતે, પરીક્ષામાં ચોપડીમાં ઉલ્લેખ કોનો કોનો છે? શરૂઆતમાં હોય તો 71 સિગ્મામાં, અંતે હોય તો 66 સિગ્મામાં. આ સૂત્ર કઈ રીતે આવ્યા એ સમજવા માટે, શરૂઆતમાં હોય તો બોલો કેટલા લેવાય? 15 તારીખે અંતે, 3 માસની અંતે. કઈ રીતે આવ્યા? 71, 72, 66 અને 18. એક વર્ષની અંદર કેટલા મહિના હોય? ભાગીદાર પહેલા મહિનાની શરૂઆતમાં, એટલે કે પહેલા મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે. ક્યારે ઉપાડ કરે? પહેલા મહિનાની. તો પહેલા મહિનાનું વ્યાજ ગણાય કે ન ગણાય? પહેલા મહિનાની પહેલી તારીખ પહેલો મહિના ધ્યાનમાં લેવાય કે ન લેવાય? પહેલા પછી બીજા કેટલા છે? ટોટલ કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 12. અહીંયા હું લખું છું 12. હવે કયો મહિનો આવ્યો? બીજા મહિનામાં ક્યારે ઉપાડ કરે? શરૂઆતમાં, એટલે પહેલી તારીખે. કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 11 નો. એક મહિનો જતો રહ્યો તો વધ્યા કેટલા? તો પછી કેટલા આવે? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એનું ટોટલ કરીએ તો કેટલો આવે? અને બાકી આખા કેટલા થયા? 11. તો ટોટલ બોલો આંકડો કેટલો લખો? 11.5. કેટલા લખવાના? 11.5. એ કઈ રીતે? એવા પહેલા મહિનાની 15 તારીખ, એટલે પહેલો મહિનો અડધો જ ગણવાનો. પછી 11 મહિના થયા, પછી કેટલા મહિના થયા? તો બોલો પહેલા કેટલા લખું? પછી 10.5, 9.5, 8.5, 6.5, 5.5, 4.5, 3.5, 1.5. હવે શું આપેલું છે? કોઈ સમજાવ્યા વગર આપશે? પહેલામાં કેટલા લખું? પહેલામાં કેટલા લખું? યસ, પહેલામાં કેટલા લખો? યસ, પહેલામાં કેટલા લખવાના? 11. શું કામ 11? પહેલા મહિનાની અંતે. તો પહેલા મહિનાનું વ્યાજ ગણાય? પહેલાનું ગણાશે? તો બાકી કેટલા હોય જા? તો પહેલા હું લખું છું 11, તો પછી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. હવે બોલો ક્યારે છે? દર 3 મહિનાની, એટલે પહેલા 3 મહિનાને અંતે ગણે. ત્રીજા મહિનાને ક્યારે ગણે છે?
અંતે. તો એક થી ત્રણ નું વ્યાસ ગણાય કે ન ગણાય? એક થી ત્રણ નું ગણાય. તો બાકી કેટલા વધ્યા? બાકી કેટલા વધ્યા? હવે ક્યારે ઉપાડ કરે? છઠ્ઠા મહિના ને અંતે. એક થી છ નું ગણાય, બાકી કેટલા વધ્યા? નવમા મહિના ને અંતે એક થી નવ નું ગણાય, બાકી કેટલા વધ્યા? બારમા મહિના ને અંતે એક થી બાર નું ગણાય, છેલ્લે કેટલા વધ્યા? આનું ટોટલ બોલો કેટલું આવશે? ટોટલ કેટલું આવશે? આ પ્રમાણેના કોષ્ટક છે, જોઈએ ચોપડી ની અંદર. ઉદાહરણ નંબર પહેલું, ઉદાહરણ નંબર એક, પેજ નંબર ચૌદ, પેજ નંબર ચૌદ, ઉદાહરણ નંબર એક. વિરલ દર મહિનાની શરૂઆતમાં 500 નું ઉપાડ કરે છે. અંડરલાઈન કરો ને, શરૂઆતમાં. શરૂઆતમાં શબ્દ આવે એટલે તમને એક વસ્તુ ખબર પડવી જોઈએ, શું? 71 ના છેદમાં. પણ જે અંતે કીધો તો ઉપાડ પર વાર્ષિક કેટલા ટકા? તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. બે સવાલ આપ્યા છે. પહેલો સવાલ બોલો કયો? કુલ વાર્ષિક ઉપાડ. અને બીજો? પેલો ઉપાડ શરૂઆતમાં 500 નો આપેલો છે. ક્યારે કીધો છે? દર મહિનાની શરૂઆત. એટલે એ કેટલા મહિનાનો ઉપાડ આપ્યો? એક મહિનાનો ઉપાડ 500 છે. તો આપણને વાર્ષિક ઉપાડ કઈ રીતે મળે? 500 ગુણ્યા. પહેલો સવાલ એનો પહેલો જવાબ, ઉદાહરણ નંબર એ. પહેલો સવાલ બોલો કયો છે? વાર્ષિક ઉપાડ. તો ગણતરીમાં લખીએ, વાર્ષિક ઉપાડ બરાબર એક મહિનાના કેટલા? 500. બાર મહિનાના? પહેલાનો જવાબ મળી ગયો. બીજો સવાલ બોલો શું છે? તો લખીએ, ઉપાડ પર વ્યાજ. વ્યાજને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટરેસ્ટ. શું કહેવાય? આઈ નું સૂત્ર, આઈ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર લખવું ફરજિયાત છે. આ સૂત્ર નો પણ એક માર્ગ હોય છે. આઈ બરાબર પી આર એમ છેદમાં 100. પી એટલે મુદ્દલ રકમ, દર મહિને કેટલું ઉપાડ કરે? આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર, 10 ના છેદમાં 100. અને એમ શરૂઆતમાં છે એટલે 71 ના છેદમાં 12 બરાબર 500 ગુણ્યા 10% ગુણ્યા 71 ના છેદમાં 12 300 ને. આ કેટલા માર્ક નો દાખલો છે? આ ચેપ્ટર નો ગુણભાર કેટલો છે? 4. આ કેટલા માર્ક નો દાખલો? કેટલા માર્ક નો દાખલો? 3 માર્ક ની અંદર આ દાખલો પૂછાય છે. સ્વાધ્યાયમાં જે દાખલો આપેલો છે ને, એમાં સવાલ શું પૂછેલો છે? અહીંયા કીધું દર મહિનાની શરૂઆતમાં કેટલો? 500. સ્વાધ્યાયમાં દાખલો આપ્યો છે ને, એમાં એમ કીધેલો છે કે કુલ ઉપાડ આપ્યો છે. કયો ઉપાડ આપેલો છે? તો કુલ ઉપાડ એટલે આખા વર્ષ નો ઉપાડ. કુલ ઉપાડ એટલે આખા આખા વર્ષ નો ઉપાડ છે. એમાંથી એક મહિના નો ઉપાડ જોતો હોય તો શું કરવું પડે? ભાગ્યા 12. સ્વાધ્યાયમાં દાખલો આપ્યો ને, એમાં પાછા ગુણ્યા 12 નહીં કરવા, એમાં શું કરવાનું? શું કામ? ભાગ્યા 12. એમાં આપણે આ સૂત્ર લઈએ ને, 71, 72, 66 ને 18, આ સૂત્ર નો ઉપયોગ કરીએ ને, તો ફરજિયાત એક મહિનાના ઉપાડ પર વ્યાજ ગણાય. કેટલા મહિનાના? ક્યારે? 71, 72, 66, 18 આ લઈએ ત્યારે ફરજિયાત એક મહિનાના ઉપાડ પર વ્યાજ ગણાય. આ દાખલામાં તો જો આપણને એક મહિનાનો 500 આપેલો હતો, સ્વાધ્યાયમાં એક મહિનાનો નથી, સ્વાધ્યાયમાં સવાલ કુલ ઉપાડ. તો એને આપણે ભાગ્યા કેટલા કરીશું? સમજાય છે? આ જ દાખલામાં શરૂઆતમાં આપેલું છે, જગ્યા અંતે આપેલો હતો, 71 ની જગ્યાએ શું કરે? સમજાય છે? આગળ ઉદાહરણ બે, હંસા હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદાર છે. અંડરલાઈન કરો, એ લોકોની મૂડીનું પ્રમાણ 3:2:1 છે.
દાખલાની અંદર બે પ્રમાણ હોય, કેટલા પ્રમાણ હોય? એક નફા નુકસાન નું પ્રમાણ અને એક મૂડી નું પ્રમાણ. બોલો કયું કયું પ્રમાણ? નફા નુકસાન નું પ્રમાણ અને એ બંને પ્રમાણ એક કહેવાય. મૂડીને જે પ્રમાણમાં વેચવાની હોય મૂડીનું પ્રમાણ કહેવાય, નફાને જે પ્રમાણમાં વેચવાનો હોય એને કહેવાય નફા નુકસાન નું પ્રમાણ. અહીંયા કયું પ્રમાણ આપેલું છે? આને નફા નુકસાન નું પ્રમાણ કહેવાય. ગઈકાલે મેં અગત્યની જોગવાઈ કીધેલી હતી, એમાંની પહેલી જોગવાઈ, દાખલામાં નફા નુકસાન નું પ્રમાણ ન આપે તો કયા હિસ્સે લેવાય? કયા હિસ્સે લેવાય? પણ ન આપે ત્યારે. અને બીજું પણ એક કીધેલું યાદ છે, કોને કોને લોન આપેલી હોય? ભાગીદારે શું આપેલી હોય? અને એ લોન પર શેનો ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા? પણ પરીક્ષામાં અટવાવવા માટે શું પૂછે? એ ભાગીદારને આપેલી, તો આપણો જવાબ 6% આવે. તો જવાબ આવે વ્યાજ આપી શકાય. અહીંયા શું કહેલું છે? ભાગીદારે પેઢીને આપેલી છે અને વ્યાજનો ઉલ્લેખ હોય તો બોલો કેટલા ટકા ગણવાના? કેટલા ટકા ગણવાના? સમજાય છે? બે જોગવાઈ, પહેલી બોલો કઈ, નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આપવામાં આવેલું હોય નહીં, ન આપે તો કયા હિસ્સે? અને બીજું, ભાગીદારે પેઢીને લોન આપેલી હોય વ્યાજનો ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા? આગળ આ દાખલામાં નફા નુકસાન નું પ્રમાણ આપવામાં આવેલો ન આપે તો કયા હિસ્સે? હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના કેટલા ટકા? અંડરલાઈન કરો પહેલું કમિશન, અંડરલાઈન કરો બીજું કમિશન. એક વાર કમિશન છે કે બે વાર? પહેલું સૂત્ર કે બીજું? કમિશન બરાબર નફો. આગળ વર્ષને અંતે પેઢીનો નફો કેટલો છે? સવાલ છે, હિતેશની કુલ કેટલી રકમ? હિતેશને કુલ બે રકમ મળે. કઈ કઈ રકમ મળે? કમિશન અને કમિશન. શું કામ મળે હિતેશને? આમાં કીધેલું છે. અને નફો શું કામ મળે? કારણ કે હિતેશ ધંધાનો શું છે? એટલે એને બે વસ્તુ મળે, કમિશન અને આપણે પહેલા શું શોધવાનો, પછી શું શોધવાનો, પછી બેયનો શું કરી દેવાનો? સમજ પડી દાખલામાં? પહેલા બોલો શું મેળવીએ આપણે? કમિશન. તો ગણતરીમાં લખું છું હિતેશ નું કમિશન. બોલો પહેલું સૂત્ર કે બીજું? નફો આપવામાં આવેલો છે. નફો 1,65,000 ગુણ્યા કમિશન નો દર 10% છેદમાં 100 વત્તા 10. પહેલાનો જવાબ આપો કેટલો આવ્યો? આ હિતેશ નું શું મળી ગયું? હવે શું મેળવવાનો? હિતેશ નો કમિશન ધંધા માટે ખર્ચ ગણાય કે આવક? ખર્ચ ગણીએ તો એના નફામાંથી શું કરાય? ભાગીદાર વચ્ચે કયો નફો વેચાય? તો કે બધા ખર્ચા બાદ કર્યા પછી. ભાગીદાર વચ્ચે કયો નફો વેચાય? બધા ખર્ચા બાદ કર્યા. આપણે આ કમિશન ગણ્યું ને, કમિશન ધંધા માટે શું કહેવાય? ખર્ચની નફામાંથી બોલો શું પ્રતિવાદ બાદ કરો ને એ નફાને બોલો કયો નફો કહેવાય? વેચણી પાત્ર નફો બરાબર 1,65,000 બરાબર 1,00,000. આને કયો નફો કહેવાય? વેચણી. આ 1,65,000 છે ને એ સીધા ભાગીદાર વચ્ચે વેચી શકાય, કારણ કે એમાંથી 15,000 ખર્ચો કમિશન બાદ કરવાનું બાકી છે. હવે આપણે કોનો નફો મેળવેલું છું? હિતેશ. ગણતરીમાં લખીએ હિતેશ નો નફો.
આખી પેઢી નો નફો આપણે ઉપર કેટલો શોધેલો 1,50,000. નફા નુકસાન નું પ્રમાણ આપેલું કે નથી આપેલું? નથી આપેલું. તો કયા હિસ્સે? એક જે. તો હિતેશ નો ભાગ કેટલો કહેવાય? 1/3. બોલો બરાબર કેટલા? સવાલ શું છે? હિતેશ ને કેટલી રકમ મળશે? કેટલી રકમ મળે? બે. કમિશન અને બે મળી ગયું. તો બે નું બોલો શું કરી દેવાનો? લખીએ હિતેશ ને મળતી કુલ રકમ બરાબર નફો વત્તા નફો આપણે હિતેશ નો કેટલો શોધેલો છે વત્તા એનું કમિશન 50 વત્તા 15 બરાબર બોલો કેટલા? સમજ પડ્યા? ની અંદર લખી નાખ.